જમુશના ડાભા ગામે આમ આદમી પાર્ટીના સાજિદ રેહાને જનસંપર્ક કાર્યક્રમમાં ડાભા ગામના લોકો દ્વારા સારો પ્રતિસાદ. વિધાનસભાની ચૂંટણીનો પ્રચારનો દોર ચાલી રહ્યો છે તેવામાં જંબુસર તાલુકામાં ત્રિપાખ્યા જંગમાં ત્રણેય પાર્ટીઓનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, જેમાં તાલુકાના અલગ અલગ ગામોમાં તમામ પાર્ટીઓ જનસંપર્ક કરી રહી છે અને મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કરી રહી છે. તેવામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને છે અને આ વિધાનસભાની ચૂંટણી ત્રિપાખ્યા જંગમાં પરિવર્તિત થઈ ચૂકી છે, ત્યારે દિન પ્રતિદિન જંબુસર તાલુકામાં આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે, જેમાં પહેલા કાવીમાં જનસભા કરી તેમાં મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા હતા, ત્યારે હવે જંબુસરના ડાભા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ડાભા ગામના લોકો જોડાયા હતા. ત્યારે એક તરફ કેજરીવાલની આમ આદમી પાર્ટીના જંબુસર 150 વિધાનસભાના ઉમેદવાર સાજિદ રેહાનની લોકચાહના વધી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને બીજેપી માટે સંકટના વાદળો મંધરાતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સલીમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. ફોટા વાયરલ કરવાનું એવું મને આવડતું નથી. અહીંયા બહુ બધા લોકો એક નાનકડા ફોટાથી, મારી અને સીઆર પાટીલના ફોટાથી લોકો નેગેટિવ થાય છે કે આ બીજેપીનો માણસ છે. પણ હું પાછલા 25 વર્ષથી પ્રોફેશનલ કામ કરું છું, ન્યૂઝ ચેનલ માટે કામ કર્યું છે. એક ક્રિકેટ ટુર્નામેન્ટના લીધે 2017માં જ્યારે મારે સીઆર પાટીલનું ઇન્ટરવ્યુ લેવાનું હતું ત્યારે હું એમને મળ્યો હતો અને એ વખતનો ફોટો આજે ભાજપ નથી કરી રહ્યા. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ભાજપ આ ફોટો વાયરલ નથી કરી. આ કોંગ્રેસ જે બિલકુલ ડરી ગઈ છે કે કોંગ્રેસને આ વખતે માઇનોરિટી એટલે મુસ્લિમના વોટ નથી મળવાના, એટલે મારા ઉપર આવા ખોટા પ્રહારો લગાવી રહી છે. એટલે આપ લોકો કોઈ ભરમમાં ના આવતા, આમ આદમી પાર્ટી જીતી તો રહી જ છે, મોટી લીડથી જીતાડવાનો છે આપ લોકોને. અને આપને એક મોકો મળ્યો છે, એક મોકો મળ્યો છે 5 વર્ષમાં આપના પ્રતિનિધિત્વ ચૂંટવાનો. પ્રતિનિધિ ધારાસભ્ય કોણ હોય છે? હમણાં સુધી આપણે એ જ જોઈએ છે કે ધારાસભ્ય એટલે ઇનોવામાં આવે, ઉપર લાઈટ હોય, આગળ એક જીપસી પોલીસની ચાલતી હોય અને એનું વટ પડે એ ધારાસભ્ય. આમ આદમી પાર્ટીનું બિલકુલ ઉલટ સોચ છે. આમ આદમી પાર્ટી લોકોના માટે કામ કરવા વાળી પાર્ટી છે. દિલ્હીમાં, પંજાબમાં 2 જગ્યા ઉપર સરકાર બનાવીને બેઠી છે. એટલે આપ લોકો કોઈ ભરમમાં આવતા નહીં. આમ આદમી પાર્ટી એકદમ ઈમાનદાર પાર્ટી છે. 1 રૂપિયાનું ફંડ મને ઇલેક્શન લડવા માટે પણ નથી આપ્યું. હમણાં સુધી આપને ખરું કે આજે 6 દિવસ બાકી છે ઇલેક્શનના, 6 દિવસ બાકી છે. 1 તારીખે ઇલેક્શન છે, ચૂંટણી છે, આપણો મત નાખવાનો અધિકાર છે. અમે અને અમારી ટીમે મળીને 5 લાખ રૂપિયામાં અહીંયા સુધી પહોંચ્યા છે. ખાલી 5 લાખ રૂપિયા ખર્ચો થયો છે. બાકી બીજી બધી પાર્ટીએ 40-50 લાખ રૂપિયા હમણાં સુધી ખર્ચી ચૂક્યા છે. આ એક બી બેઠેલો માણસ મારા સાથે સ્ટેજ ઉપર બિલકુલ નિસ્વાર્થ આમ આદમી પાર્ટીને જીતાડવા માટે કામ કરી રહ્યા છે અને બીજેપી અને ભાજપ સાથે 50 માણસો સ્ટેજ ઉપર બેઠા હશે, પણ 50-50 માણસ 2,000-5,000 રૂપિયા પર ડે લઈને આવે છે. એટલે આપ બધાને વિનંતી કરીએ છીએ કે એકવાર ઈમાનદાર આમ આદમી પાર્ટીને જરૂરથી જાળીનું બટન દબાવજો 1 તારીખે, અને એક ઈમાનદાર સરકાર બનાવવામાં આપ બધા મળીને સાથ આપજો. ઈમાનદાર સરકાર બનશે તો 1 માર્ચ 2023 થી આપણે અહીંયા ડાભાના તમામ ઘરના વીજળીના બિલ શૂન્ય થઈ જશે એની ગેરંટી હું આપું છું. આપવા કોઈ વાતમાં આવતા નહીં આપ લોકોની, આ નેતાઓની કોઈ પણ વાતમાં આવતા નહીં. સંજય સોલંકી હોય કે બીજેપી હોય, કોઈ વાતમાં આવતા નહીં. એ આપને બીજેપી કે છે હિન્દુ ખતરે મેં. હવે કોંગ્રેસે ચાલુ કર્યું છે કે મુસ્લિમ ખતરે મેં ભાઈ, આમ આદમીને વોટ આપશો તો પેલો સ્વામી જીતી જશે.
એટલે આપણે તો આ વખતે કોંગ્રેસને આપી દો આપી દો, ગમે તેમ કરીને એમને જીતવું છે. અને આપણે લોકો ભરમાઈ જઈએ છીએ કે ના સાલી સાચી વાત છે, સ્વામી આવી જાય તો આપણી તો પથારી ફળાઈ નાખે, એવી કઈ જ વાત થવાની નથી. આ વખતે આમ આદમી પાર્ટી બહુ બહુમતની સાથે જીતી રહી છે, ખાલી જંબુસરમાં નહીં આખા ગુજરાતમાં જીતી રહી છે, આખા ગુજરાતમાં સરકાર પણ બનાવી રહી છે. પણ હું કહું છું, બીજેપી કે છે હિન્દુ ખતરે મેં હે, કોંગ્રેસ કે છે મુસ્લિમ ખતરે મેં હે, આમ આદમી પાર્ટી કે છે જનતા ખતરામાં છે. તમારી તમારી બાળકોની સારી શાળાઓ ખતરામાં છે, તમારા ગામના દવાખાનું એટલે આરોગ્ય વ્યવસ્થા ખતરામાં છે, તમારા માટે સારું રોજગાર ખતરામાં છે. એટલે પ્લીઝ આપ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે એક વાર આમ આદમી પાર્ટીને ટ્રાય તો કરી જોવો. આપના પાસે અત્યાર સુધી 75 વર્ષમાં કોઈ વિકલ્પ નતો, આપને કોઈ માઇનોરિટી જે હોય ને આપણા મુસ્લિમ એ બીજેપીને વોટ ના આપે, એટલે એમના પાસે બીજો કોઈ ઓપ્શન હતું, બીજો કોઈ વિકલ્પ હતું, ખાલી કોંગ્રેસ. આ વખતે આપ લોકો પાસે એક વિકલ્પ, એક ઈમાનદાર વિકલ્પ છે, અને એક ઈમાનદાર વિકલ્પના સાથે આપના જંબુસર વિધાનસભાની વાત કરીએ તો આપના માઇનોરિટી આપના જ સમાજનો હું પ્રતિનિધિત્વ બી કરી શકું છું. તો આ વખતે આપ લોકોને બધાને મારું સાથ આપવું જોઈએ, અને ઈમાનદાર સરકાર આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને એટલે જંબુસરથી વિધાનસભા જંબુસર વિધાનસભામાંથી ધારાસભ્ય આપણો આમ આદમી પાર્ટીનો જીતીને ગાંધીનગર જઈને બેસશે તો તમારી બધાની સુવિધાઓ તમારા બધાના કામ થશે. હું આપને ગેરંટી આપું છું કે આપ મને જીતાડો, પહેલી તારીખે આમ આદમી પાર્ટીને મત આપવા જાઓ તો ઝાડુનું બટન દબાવો, મને જીતાડો. એક વર્ષની અંદર અંદર હું આપની ગામની તમામ શાળાઓ વર્લ્ડ ક્લાસ શાળાઓ બનાવી આપીશ, ગેરંટી આપું છું. કોઈ વાયદો નથી કરતો જૂઠો, 15 લાખ જેવો કાલા ધન લાયેંગે 15 લાખ ડાલેંગે, કોઈ એવો વાયદો નથી. હું ગેરંટી આપું છું કે મને જીતાડો, એક વર્ષની અંદર આપના ગામની સ્કૂલ વર્લ્ડ ક્લાસ સ્કૂલ બનાવી આપીશ, એવી સ્કૂલ બનાવી આપીશ કે તમારા બાળકો સવારે ઉઠીને પોતે જાતે સ્કૂલ જવા તૈયાર થઈ જશે. આ જેટલા બેઠા છે ને અહીંયા, જ્યાં સુધી આ બાળકો સારું શિક્ષણ નહીં મળે આ બાળકોને, ત્યાં સુધી આ બાળકો આગળ વધી નથી શકતા. આપણે જેટલા ગરીબ વર્ગ મધ્યમ વર્ગ છે, આ સરકારો હંમેશા એવું ચાહે છે કે આપણે એનાથી નીચે રહીએ અથવા તો એ જ સ્થિતિમાં રહીએ, કોઈ આગળ વધવું નહીં જોઈએ. અમીર વધારે અમીર થઈ શકે છે.